वो सारी अभी ज्ञान प्राप्ति करें, सर्व ज्ञान मेरी बधी ज रीते पूर्ण विकसित थया पछी ए लोको समाज में आवता हता। ए वक्ते जंगलों में वस्ती थी दूर आश्रमों रहता था। अपने जेम अहीं गामड़ाओना वच्चे रतनपुर गामनी नजीक ज आपणे जेम छीए एम नहीं, दूर जंगलों में एकांत स्थले आश्रमों रहता था, जहाँ कोई बीजा माणस हो तो कशु न होय। मोटे भागे नदी ना किनारे आश्रम होय, बधा साथे मळीने काम करता होय। आपणे कृष्ण अने सुदामानो दाखलो तो सांभळ्यो छे के कृष्ण अने सुदामा साथे भणता। कृष्ण एटले एक राजा नो दीकरो राजकुमार, अने सुदामा एटले एक गरीब ब्राह्मण नो छोकरो, रंक ब्राह्मण नो छोकरो। एक ते राय ने रंक ना भेद नो था, गरीब ने तवंगर ना भेद नो था, नाना मोटा ना भेद नो था। कृष्ण ने सुदामा साथे बीजा बदा विद्यार्थी पर हो साथे ज गायों चरावा जाए, लाकड़ा कापवा जाए, नदी पानी भरवा जाए, बधु काम साथे करे। आजना जेवा भेद नहोता ए वक्ते। आजे जेम आपणा कलेक्टर आव्या होय, कोई मिनिस्टर आव्या होय, तो एमनो पटावाळो के एमनो ड्राइवर एमनी साथे टेबल उपर जमा ना बेसी शके, એ બહુ નાનો માણસ કહેવાય। પેલા ઊંચા મોટા સાહેબ કહેવાય, અને પેલું એમનો પટાવાળો કે ડ્રાઈવર કહેવાય, સાથે ના બેસી શકે એવો ભેદ। અમેરિકામાં એનો પ્રેસિડેન્ટ અને એનો પટાવાળો સાથે એક ટેબલ પર બેસી શકે, અહીંયા આપણા પ્રેસિડેન્ટને પટાવાળા સાથે ના બેસી શકે, સાથે વાત ના કરી શકે। આજે આપણે ત્યાં જે કંઈ તમે તાલીમ લઈ રહ્યા છો એ તમે ભણવાનું તો કરો જ છો, પણ ભણવાની સાથે સાથે સમાજમાં આવા ભેદભાવ ના રહે, નાના મોટાના ભેદ ના રહે, છૂત અછૂતના ભેદભાવ ના રહે। આપણા ગામડામાં પણ હજુ આપણા હરિજન ભાઈઓને એમનો જુદો મેળો, એ મેળામાં જઈ જેને પોતાની ઉચ્ચ વર્ણ કહે છે એવા બ્રાહ્મણ રાજપૂત કે બીજા કોઈ એમના મેળામાં જઈને ખાવા ના જઈ શકે, ખાય નહીં, હરિજનો આપણે ત્યાં આવીને ખાઈ ના શકે, આવા ભેદભાવ હજુ છે આપણે ત્યાં। અહીંયા તમે બધા સાથે સરસ રીતે રહો છો, કોઈ ભેદભાવ નથી। ભેદભાવ ભગવાને કર્યા છે, કૂતરું જુદું છે, ચાર પગ છે, સમજણ નથી, તો એવો ભેદ ભગવાને પાડ્યો છે, કૂતરું બિલાડા ગાય ભેંસ, પણ માણસ માણસ વચ્ચે કોઈ ભેદ નહીં। એ આપણો અહીંનો માણસ હોય કે દુનિયા પરનો અમેરિકાનો માણસ હોય, માણસ એ માણસ જ છે। હા, ભાષા જુદી હોય, વેશ જુદો હોય, કારણ કે આપણે નજીક રહેતા નથી, એટલે આપણામાં કેવા છે કે બાર ગયું એ બોલી બદલાય। અહીંયાથી જોડે જ આપણું રાજસ્થાન છે, તો રાજસ્થાનની ભાષા જુદી, આ બાજુ જાઓ તો મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની ભાષા જુદી મરાઠી, અહીંની ભાષા રાજસ્થાનમાં હિન્દી મારવાડી। તમે અહીંયાથી થોડાક આગળ જાઓ આપણું ઇકબાલગઢ અમીરગઢ,
આવર ગઢડા અને ગઢડા પછી તરત જ રાજસ્થાની સરહદ થાય તો એ ભાષામાં ગુજરાતી લેખો અને મારવાડી લેખો બે દેખાય પણ બંને ભાષાઓ લગભગ સમજતા હોય થોડાક આગળ જાઓ એ તરત જ મારવાડી ભાષા અને ધીમે ધીમે હિન્દી ભાષા સમજાઈ જાય આ બાજુ એ લોકો આવે તો આવલ ગઢડા સુધી તો એ લોકો મારવાડીમાં સમજે બધું સમજે આપણે વિસ્તારમાં રહેતા લોકો આપણી સાથે મળીએ જેમ થરાદનો વિસ્તાર આ બાજુ ધાનેરાનો વિસ્તાર જે રાજસ્થાનની સરહદ છે સરહદના ગામોને એનો લેખો હોય થોડી બહુ નહીં બદલાય માણસ ના બદલાય માણસ તો એક સરખો જ છે ભેદ જે કંઈ વ્યવસ્થા વહીવટી વ્યવસ્થામાં તે આ રાજસ્થાન આ મહારાષ્ટ્ર એમ બધા જુદા ભેદ થયા ભાગ પાડ્યા પણ એનો અર્થ એ નહીં બીજો ભગવાને ભેદ પાડ્યા છે તમે ભણવાની સાથે સાથે આ શીખવાનું છે આપણે કોઈ ભેદભાવ નહીં મોટો મહારાજા હોય મોટો બહુ પૈસાદાર હોય કે ગરીબમાં ગરીબ માણસ ઝૂંપડામાં રહેતો માણસ બધા એક જ છે આ દેશમાં આઝાદ દેશમાં મહાત્મા ગાંધીએ આપણને આઝાદી આપી છે અને આઝાદી પછી કોઈ ફેરફાર નહીં મોટા મોટા પૈસાદારને પણ એક જ વોટ અને ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતો એ માણસને પણ એક જ વોટ એક જ વોટ એટલે વોટ શું છે એ તમને ખબર છે ને આ રાજ છે આ દેશ છે એના માલિક આપણે છીએ આપણે બધા દેશના લોકો ઝૂંપડામાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય પણ આ દેશનો